तो बनासकांठामां आंदोलनो जे सूर उठी रह्यो छे तेज सूर हवे पाटणमां पण उठ्यो छे। उत्तर गुजरातमां गौशाळा संचालको द्वारा आवेदन आपवामां आव्युं छे। पाटणना रांधनपुर प्रांत कचेरीओमां गाय छोड़ी मुकाई जाहेर करायेली सहाय न चूकवाता गौशाळाना संचालकोमां रोष भभूकी उठ्यो छे अने તેઓના द्वारा सरकारी कचेरीओमां गाय छोड़ी मुकवानी चीमकी उच्चारवामां आवी हती। त्यारे प्रांत कचेरीमां ज गायोनुं અહીં નિરણ કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી રહી છે। એક બાદ એક હવે રાજ્યમાં આ જ પ્રકારના દ્રશ્યો ઊભા થાય તો નવાઈ નહીં, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે 500 કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી, પરંતુ પશુપાલકોને, માલધારી વર્ગને અને ગૌશાળા સંચાલકોને, પાંજરાપોળને જે મળવાપાત્ર ગ્રાન્ટ હતી તે ગ્રાન્ટ આજ દિન સુધી મળી નથી। બનાસકાંઠામાં આજે જ્યારે સરકારી કચેરીઓમાં ગાયો છોડી મૂકવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, પરંતુ પાટણની વાત કરવામાં આવે તો પાટણમાં પ્રાંત કચેરીઓની બહાર અહીં ગાયને છોડી મૂકવામાં આવી અને પ્રાંત કચેરીની બહાર જ ગાયોનું નિરણ કરવામાં આવ્યું છે। ખૂબ જ મહત્વપૂર્ણ આ સમાચાર કે જ્યાં એક તરફ ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવામાં આવ્યો છે, તમામે તમામ માંગોને લઈને સરકાર દ્વારા આશ્વાસન પણ આપવામાં આવી રહ્યું છે, તેમ છતાં પણ અહીં ગૌ સંચાલકોનો જે રોષ છે તે હવે પહોંચ્યો છે ચરમસીમા પર।